इतिहास सौथी मोटा लांच केस में खुलासो थयो छे। लांचा अधिकारीओना घरे थी मळी छे बेनामी रोकड़। असिस्टंट टीडीओ हर्षद भूचकना घरे थी मळ्या छे बेनामी रूपया 73 लाख रूपया रोकड़ मळी आवे छे। लांचिया हर्षद भूचकना घरे थी 4 लाख ना सोनाना बिस्किट पण मळी आव्या। केस नोंधाया बाद एसीबीए लांचिया बाबूना घरे तपास करी हती। गई काले एसीबीए लांचिया अधिकारी ने दबोच्या हता। असिस्टंट टीडीओ और एंजीनियरिंग एंजीनियर लांच लेता झड़पा हता तो 20 लाख नी लांचना केस में अधिकारी पकड़ाया हता। लांचिया असिस्टंट टीडीओ हर्षद भूचक और एंजीनियरिंग नो भांडो फूट्यो छे। जारे कि अमदावादना वडीलो पार्जित जमीन में मकानों दुकानों मामले अधिकारी लांच मांगी थी। एमसी द्वारा कब्जो लई तोड़ी नखाता वैकल्पिक व्यवस्था करी आपवा 50 लाख नी लांच मांगी हती। परंतु हाल आ लांचियो अधिकारी के जे झड़पाई चुक्या छे एंजीनियर आशीष पटेले टीडीओ हर्षद भूचक साथे मुलाकात करावी 20 लाख में डील करी हती। पूर्व जोन में एसीबी नी गई काले कार्यवाही आ मोटी कार्यवाही एसीबी द्वारा करवामां आवी छे। फोनलाइन पर संवाददाता मौलिक जोड़ा चुक्या छे। मौलिक, लांचे अधिकारी झड़पाया छे जे विषय शु आपनी पासे वधु विगत आवी रही छे? मित्र ચોક્કસ થી વિગતો જે રીતે પ્રાપ્ત થઈ છે કે અક્ષર ભૂચક છેલ્લા ઘણા સમયથી આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે પૂર્વ વિભાગમાં ફરજ બજાવતા હતા અને કોઈ પણ પ્રકારની નવી સ્કીમ હોય અથવા તો ત્યાં સીડીએસ નું જે સર્ટિફિકેટ લેવાનું હોય તેમાં પણ આ જ પ્રકારે તોડબાજી કરતા હતા અને તેની ફરિયાદ અને તેની જાણ જે છે તે એસીબી ની અગાઉથી હતી, પરંતુ ફરિયાદી નહોતા મળતા। પ્રથમ વખત એવું બન્યું કે જયારે આ પ્રકારનો એક ફરિયાદી જે છે તે તેમને પોતાની વડીલો પાસે જમીન જે છે તે છોડાવવા માટેના સેટિંગમાં ક્યાંક ક્યાંક મદદરૂપ થવાના ભાગે મેં સૌથી પહેલા 50 લાખની માંગણી કરી હતી, પરંતુ આશિષ પટેલ જેઓ એન્જિનિયર છે ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તેઓ તેમના સાથે મુલાકાત કરવા બાબતે 20 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી અને 20 લાખ રૂપિયામાં ડીલ થતા જ એસીબીએ છટકું ગોઠવી અને તે બંનેને ઝડપી પાડ્યા હતા। મોડી રાત્રે તેમના ઘરે પણ તપાસ કરવામાં આવતા તેમના ઘરેથી 4.5 લાખ રૂપિયાનું સોનું અને 73 લાખ રૂપિયા રોકડા અને સાથે સાથે અંતિમ જે પૈસા કરવાનું હોય તે પણ મળી આવ્યું છે। હાલ તેમની અન્ય દસ્તાવેજી પુરાવાની સાથે કેટલી મિલકતો છે તે પણ કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે। બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ। આ ગિરનારના પગથિયા પર પથ્થર ધસી આવ્યો। મોટો પથ્થર ગિરનારના પગથિયા પર પડ્યો। ગિરનાર પર આવેલા યાત્રિકોને ભારે મુશ્કેલી પડી। 2100 પગથિયા પર એક ખૂબ મોટો પથ્થર સીડી પર પડ્યો હતો। આજ ગિરનાર પર સીડી પર જતા યાત્રિકોને મુશ્કેલી પડી હતી। વધારે પવનના લીધે શિલા સીડી પર પડી હોવાનું અનુમાન છે। મોડી રાત્રિની આ ઘટના હોવાથી કોઈ યાત્રિક ઇજાગ્રસ્ત થયો ન હતો। સીડી પરથી તાત્કાલિક શિલા દૂર કરાય તેવી માંગ છે। માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે અને તેમાંથી એક યોજના છે સ્માર્ટફોન ખરીદી યોજના। અને આ યોજના થકી ખેડૂતો બજારના વિવિધ પાકોના ભાવતાલ જાણી શકે છે, તેમજ ખેડૂતલક્ષી વિવિધ સરકારી યોજનાઓ જાણી શકે છે અને સ્માર્ટફોનથી પાકને લગતી વિવિધ જાણકારી પણ મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે। ખેડૂતો સ્માર્ટ બને તે હેતુથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે રાજ્યભરમાંથી લાખો ખેડૂતો અરજી કરી શકે છે। તો અમદાવાદ જિલ્લાની વાત કરીએ, ગત વર્ષે સ્માર્ટફોન યોજના માટે 659 ખેડૂતોએ લાભાર્થીઓએ લાભ લીધો હતો અને આ વર્ષે જિલ્લા ખેતીવાડી વિભાગને આઈ ખેડૂત પોર્ટલ પર 4955 અરજી મળી છે। રાજ્યભરમાંથી લાખો અરજી મળતા પ્રશાસને વહેલી તકે વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને આ યોજના અંતર્ગત સહાય ચૂકવણી શરૂ કરી દીધી છે। ખેડૂતલક્ષી આ યોજનાની જે શરૂઆત કરવામાં આવી છે, ઘણા ખેડૂતો જેનો લાભ લઈ રહ્યા છે। ખેડૂત આ પોર્ટલ પર જઈ ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે અને અરજી કરી શકે છે, સાથે યોજના થકી ખેડૂતો સ્માર્ટ બનશે। આ યોજનામાં ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદી કરે તો એમને ટોટલ કુલ ખર્ચના 40% એટલે કે રૂપિયા 4,000ની મર્યાદામાં સહાય આપવાની જોગવાઈ છે અને ખેડૂતો જ્યારે મંજૂરી આપ્યા બાદ એ પોતાએ કોઈપણ કંપનીનો એ સ્માર્ટફોન એ ખરીદી કરી શકે છે। સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ એ ખેડૂતો પોતે GST વાળું બિલ અને મોબાઈલનો IMEI નંબર સાથેની વિગતો ગ્રામ સેવકને રજૂ કરે, ત્યારબાદ અમે ચકાસણી કરી અને ખેડૂતોના બેંક ખાતામાં સીધી અમે સહાય એ અમે જમા
કરીએ છીએ એમાં અતમાં કરોડોના ચરસના પેકેટ મળી આવ્યા છે. સુત્રાપાડાના ધામડેજ દરિયા કિનારેથી ચરસના પેકેટો મળ્યા છે. 4 કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો. સમગ્ર મામલાની તપાસ માટે અફસરની મદદ લેવાઈ. એસઓજી પોલીસને દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન 9 પેકેટ મળ્યા. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર નશાનો કારોબાર, એમડી ડ્રગ્સ મળી આવતા ખડભડાટ. અમીરગઢ ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. રાજસ્થાન તરફથી આવતા વાહનમાંથી ડ્રગ્સ મળ્યું. એ સૂચી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી. રૂપિયા 9,75,000ની કિંમતનું 97.5 ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું. અમીરગઢ પોલીસે ગાડીમાં સવાર મહિલા પુરુષ આરોપીને ઝડપ્યા. નશાનો કાળો કારોબાર ઝડપાયો છે. એક તરફ ગીર સોમનાથમાં એમડી ડ્રગ્સ ઝડપાયું છે. 4 કરોડનું ચરસ મળી આવ્યું છે. બીજી તરફ 9 લાખથી વધારેનું ડ્રગ્સ બનાસકાંઠાથી ઝડપાયું છે. પોલીસે સરાહનીય કામગીરી કરી છે અને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી આવ્યો છે. નશાનો કાળો કારોબાર યથાવત છે. વિવિધ જગ્યાથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. 9 લાખથી વધારેનું ડ્રગ્સ બનાસકાંઠામાંથી ઝડપાયું છે. તો સવાલ એ થાય છે કે વારંવાર ડ્રગ્સ આવી રીતે આવે છે ક્યાંથી? કોણ એવા છે કે જે હાલ જે યુથ છે તેઓને બગાડવા માંગે છે? 4 કરોડનું ડ્રગ્સ ગીર સોમનાથમાંથી મળી આવ્યું છે. દરિયા કિનારાનો સહારો લેતા હોય છે નશાનો કાળો કારોબાર કરનારા. ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ પોલીસની કાર્યવાહી યથાવત છે. વિવિધ જગ્યાએ પોલીસ તપાસ કરી રહી છે. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છે. વહેલી સવારથી મેઘમહેર યથાવત. મોડાસાના ગ્રામીણ પંથકમાં વરસાદ. ઇસ્રોલ, ઉમેદપુર, ટીંટોઈ પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું. 175 તાલુકામાં નોંધાયો વરસાદ. સૌથી વધુ ખેરગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આહવા અને વઘઈમાં 2-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વાંસદામાં 1.9 ઇંચ, વલસાડમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો. 13 જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદની આગાહી. આવતીકાલથી વરસાદ ભૂક્કા બોલાવશે. અંબાલાલ પટેલે કરી અનરાધાર વરસાદની આગાહી. રમણીક વામજાએ કહ્યું કે 5 ઓગસ્ટથી તોફાની બેટિંગ. 2 થી 4 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. ઓગસ્ટમાં 2 ઓગસ્ટ આશ્લેષા નક્ષત્રમાં સુધી આવે છે. આશ્લેષા નક્ષત્રમાં તો શરૂઆતમાં વરસાદ થતો હોય છે, તો પછી તે પછીના દિવસોમાં ભારે વરસાદ થતો હોય છે. એટલે આશ્લેષા તારીખ 2 થી 6માં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ થઈ શકે. બારડોલી, સુરતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 5, 8 થી 8-7માં ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે વરસાદ થશે. હજી પણ આ વર્ષે 5-8માં ગુજરાતમાં વરસાદ થાય અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થાય અને રાજકોટનો ભાદર ડેમમાં નવા નીર આવે અને નર્મદા ડેમમાં નવા નીર આવે તેવું મારું પૂર્ણ. આ વર્ષે પવનનું જોર વધારે રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. આજથી 4 ઓગસ્ટ દરમિયાન અનરાધાર વરસાદ થઈ શકે છે. સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી. તાપી, ડાંગ સહિતમાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે પણ અતિભારે વરસાદની આગાહી. की बात करेंगे तो डे टू के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नर्मदा, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है. और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली. और जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा,
डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। अभी एक ऑफशोर ट्रफ एक्टिव है साउथ गुजरात रीजन में और नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग सौराष्ट्र रीजन में एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके लिए आने वाले 5 दिनों के लिए वार्निंग है गुजरात और सौराष्ट्र रीजन के लिए।